તરફ વડોદરાના પાદરાની કંપનીમાં ગેસ ગળતરની ઘટના ઘટી. એકલબારા ગામ પાસેની કંપનીમાં ગેસ ગળતરની ઘટના ઘટી. ટ્રાન્સપેક સિલોક્સ કંપનીમાં ગેસ ગળતરની ઘટના ઘટી છે. આ કંપનીના સોડિયમ ફોર્મેટ પ્લાન્ટમાં આ ઘટના બની, જેમાં 6 કામદારોને ગેસ ગળતર થયા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાન્સપેક સિલોક્સ કંપનીમાં ગેસ ઘટરની બનાવ બન્યો છે, જેના અનુસંધાનમાં તે લોકોની સારવાર માટે તેઓ ક્રોસરોડ્સ હોસ્પિટલ ડભાસા ખાતે આવેલ છે. ટોટલ 6 લોકો આ બનાવ માટે અમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે આવ્યા છે. એ 6માંથી 4ની કન્ડિશન ઘણી સિરિયસ છે, એમાં 2 અતિશય ગંભીર છે. એવું કહી શકાય કે 2 વ્યક્તિની કન્ડિશન અતિ ગંભીર છે. જેમ જેમ દવાઓ ટ્રીટમેન્ટ થશે એના પછી જેવો રિસ્પોન્સ આવશે એ રીતે આગળની માહિતી આપણને મળશે. માનુ ચાવડા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયેલા છે અમારી સાથે. માનુ, ગેસ ગળતરની ઘટના ઘટી છે અને જે રીતે તબીબ જણાવી રહ્યા છે, હાલ શું સ્થિતિ છે? નિશિતા, એકલબારાની સિલોક્સ કંપની છે ને, એમાં ગેસ ગળતરની ઘટના થઈ છે. કંપનીની સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે આખો મામલો છે પ્રકાશમાં આવ્યો છે. કંપનીના સોડિયમ ફોર્મેટ પ્લાન્ટ છે એની અંદર આ ગેસ ગળતર થયું છે. અત્યારે હાલ તો જે 4 ગંભીર રીતે જેની અસર છે એવા દર્દીઓ છે, ખાનગી હોસ્પિટલમાં ડભાસા ખાતે સારવાર લઈ રહ્યા છે. એની હાલત વધારે નાજુક હોવાનું તબીબે પણ જણાવ્યું છે ને, એમને સારવાર આપવામાં આવી રહી છે. જેમ જેમ દવાની અસર થશે અથવા તો જે સારવાર મળી રહી છે એના આધારે ખબર પડશે કે આગળ શું પરિસ્થિતિ થાય છે. પરંતુ અત્યારે હાલ 4 જે ગંભીર છે એમને ડભાસાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નિશિત, બિલકુલ ધન્યવાદ માનુ સમગ્ર જાણકારી માટે.